ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં જ હશો. હા ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ રિવાઇઝ યુનિટ 6. મિત્રો, અત્યાર સુધીમાં આપણે અગાઉ જેટલા પણ લેસન શીખી ગયા એ બધા જ લેસનનું રિવિઝન પણ કર્યું. તો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 6 માં જેટલી પણ એક્ટિવિટીઝ શીખી ગયા છીએ એ બધી જ એક્ટિવિટીનું આપણે ફરીથી એકવાર રિવિઝન કરીશું. મિત્રો, રિવિઝન કરવાથી જે શીખેલું છે એ આપણને યાદ રહી જાય છે, અને કદાચ કોઈક જગ્યાએ કોઈક વસ્તુ ભૂલાઈ ગયું હોય એ પણ ફરીથી યાદ કરી લેવાય છે. તો ફ્રેન્ડ્સ, રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ રિવાઇઝ યુનિટ 6, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. તો ચાલો ફટાફટ તમારી ટેક્સ્ટ બુકમાં યુનિટ 6, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ ની એક્ટિવિટી 1A ને ધ્યાનપૂર્વક જુઓ. તમારે બધાએ આ કાવ્ય ગાતા શીખવું છે ને? હા, તો તમારું આ કાવ્ય તમારે વાંચતા શીખવું પડે, બરાબર ને? તો ચાલો હવે આપણે એક્ટિવિટી 1A ના આ કાવ્યનું ધ્યાનપૂર્વક પઠન કરીએ. એક્ટિવિટી 1A. રિસાઇટ ધ ફોલોઈંગ પોયમ. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1A. Listen to the following poem. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. એક્ટિવિટી 2A. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. ફ્રેન્ડ્સ, આજે આપણે ભોલાભાઈના ફાર્મમાં જવાના છીએ. કઈ રીતે એ હવે તમે જુઓ.
ફ્રેન્ડ્સ, આપણી બુકમાં પેજ નંબર 94 ઉપર ભોલાભાઈના ફાર્મનું પિક્ચર આપેલું છે. આ પિક્ચરમાં કઈ વ્યક્તિ શું કાર્ય કરી રહી છે એ તમારે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું છે, અને ત્યારબાદ આગળ તમારે એક્ટિવિટી 3માં લખવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ તમે આ પિક્ચરને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે આ પિક્ચરમાં તમને શું શું દેખાય છે અને કઈ વ્યક્તિ શું કાર્ય કરી રહી છે. ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ તમારે પિક્ચરમાં શું દેખાય છે એ જો તમારે કહેવું હોય તો કેટલાક નારિયેળીના ઝાડ છે, કેટલીક બકરીઓ, કેટલાક વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે, ગાય દેખાય છે, મરઘીઓ છે, બિલાડી છે, બળદ છે, આ બધું તમને દેખાય છે. હવે તમારે આ પિક્ચરનું ઊંડાણપૂર્વક ઓબ્ઝર્વેશન કરવાનું કે કઈ વ્યક્તિ એક્ચ્યુઅલમાં શું કાર્ય કરે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જુઓ, કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ, રઘુ ઇઝ પ્લોગિંગ ધ ફિલ્ડ, કોકિલા બેન ઇઝ મિલ્કિંગ ધ કાવ, રામુ ઇઝ પીકિંગ મેંગોઝ, મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ, બિલકીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, કેટ ઇઝ સિટિંગ નિયર બિલકીબેન એન્ડ ભોલાભાઈ, ડોગ્સ આર રનિંગ. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. અને ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ વ્યક્તિ કયું કાર્ય કરી રહી છે. આ તમારે એક્ટિવિટી 3માં લખવાનું રહેશે. નાવ નેક્સ્ટ એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B, ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. ફ્રેન્ડ્સ, અગાઉ આપણે એક્ટિવિટી 2A માં આજે ભોલાભાઈના ફાર્મમાં કોણ કાર્ય કરી રહ્યું છે એ આપણે જોયું. હવે આપણે ગઈકાલે તેમના ફાર્મમાં કોણ શું કાર્ય કરતું હતું એ રીડ કરીશું. યસ્ટરડે કનુ પીક્ડ મેંગોઝ, રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, કોકિલાબેન મિલ્ક ધ કાઉ, બિલકીબેન ફેડ ધ ચિકન્સ, યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ, રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વ્યક્તિનું કાર્ય ચેન્જ થાય છે કે ગઈકાલે જે વ્યક્તિ જે કાર્ય કરતું હતું એ આજે કંઈક બીજું કાર્ય કરી રહી છે. ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ, ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, કોકિલા બેન મિલ્કિંગ ધ કાઉ, કોકિલા બેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, બિલકી બેન ક્લીનિંગ ધ રાઈસ, બિલકી બેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ, મંજુબેન ફીડિંગ ધ ચિકન્સ, મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ, રામુ પીકિંગ મેંગોઝ, રામુ ઇઝ પીકિંગ મેંગોઝ, કનુ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ,
Kanu is taking coconuts in the camel cart. Raghu, plowing the field. Raghu is plowing the field. So friends, જોયુ તમે બધાએ કે ભોળાભાઈના ખેતરમાં કઈ વ્યક્તિ શું શું કાર્ય કરી રહી છે. હવે આપણે જોઈશું કે ગઈ કાલે ભોળાભાઈના ખેતરમાં કોણ શું કાર્ય કરી રહ્યું હતું. યસ્ટરડે એટ ભોળાભાઈસ ફાર્મ. ભોળાભાઈના ખેતરે ગઈ કાલે કોણ શું કામ કરતું હતું. Yesterday, Kanu picked mangoes. Ramu took coconuts to the market. Manjuben and Bholabhai put rice in the jute bag. Kokila Ben milked the cow. Bilki Ben fed the chickens. Yesterday, Janki plowed the field. Raghu took the sheep to the jungle.